हेलो स्टूडेंट, 12th स्टैंडर्ड कंप्यूटर सब्जेक्ट चैप्टर नंबर 13। स्टूडेंट 13 नंबर चैप्टर साव नानो एवं है और इन अंदर ओछा एमसीक्यू है और बहुत इजी है। टॉपिक नो नाम ज एवं है अन्य उपयोगी निःशुल्क टूल्स अने सेवाओं जे आपड़ा कॉम्प्यूटर नी अंदर अमुक केवी सिस्टम होय छे जे आपने फ्री मळती होय छे। अहींया उबंटु नी वात करेली छे 10.04 नी। 10.04 आपणी पासे उबंटु होय तेमां कई कई सिस्टमो फ्री आवती होय छे जे आपणे मफतमां यूज करी शकता होईए छीए। ओके, तो आ प्रकरण में आपणे केटलाक निःशुल्क टूल सेवानी शुरुआत करवाना छे। अहीं आपणे झड़पथी माहिती केम संकोचन थाय, माहिती कॉम्प्रेस, अहीं आपणे झड़पथी माहिती कॉम्प्रेस केम थाय एनो इंट्रोडक्शन लेवाना छीए। माहिती संग्रह करवा माटे मेमरी अने डिस्क उपरनी जग्यामां घटाड़ो करी शकीए छीए। आ एमसीक्यू पण याद राखजो, पूछेलो छे घणीवार। અહીં આપણે ફાઇલ અને ડિરેક્ટરી ઉપરના ડિરેક્ટરી એટલે ફોલ્ડર લિનક્સની અંદર 11મા ધોરણમાં આપણે બધું ભણેલા છીએ। આરસીયુ મેનેજર ટૂલ વિશે ચર્ચા કરીશું। આરસીયુ મેનેજર વીએલસી પ્લેયરની વાત કરવાના છીએ, જેની અંદર આપણે વિડીયો જોઈએ છીએ, વીએલસી વિશે ખબર છે। ગૂગલ મેપનો યુઝ કરવાનો છે, ગૂગલ મેપ પણ આપણે જોયું ચેપ્ટર 5મા। કેરેક્ટર મેપની પણ વાત કરવાના છીએ। આર સોફ્ટવેર જેની અંદર આંકડાકીય ગણતરી કરી શકીએ, આર સોફ્ટવેરની પણ આપણે વાત કરવાના છીએ। અને રેશનલ પ્લાન જેની આર સોફ્ટવેરની અંદર મધ્યસ્થ આપણે ફાઇન્ડ કરવાના છીએ। પછી રેશનલ પ્લાન અને સ્કાઈપ જે વિડીયો કોલ માટે યુઝ થાય છે એવી એપ્લિકેશનની વાત કરવાના છે। તો ઉબુન્ટુની અંદર આપણે ઘણું બધું એવું ફ્રી મળતું હોય છે, તો એમાંથી આપણે પહેલાં ફર્સ્ટ કોમ્પ્રેસ્ડ ડેટાની વાત કરીએ આપણે સ્ટુડન્ટ। માહિતી સંકોચન, ડેટા કોમ્પ્રેસ, ઓકે। અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમમાં લાખો ફાઇલો હોય છે, ઘણી વખત એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં અથવા સંગ્રહ ઉપકરણોમાં ઘણી બધી ફાઇલો અથવા આખી ડિરેક્ટરી પરિવહન કરવાની જરૂર પડે છે। જ્યારે આપણે આવી કોમ્પ્યુટર ફાઇલો જેમાં પ્રોગ્રામ એવો હોય, ડેટા હોય, માહિતી હોય, એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં અથવા આપણા કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે જરૂર પડતી હોય છે, ત્યારે આવી ફાઇલો સંગ્રહ કરવા માટે ઘણી બધી માહિતી વધી જતી હોય છે, ત્યારે આપણે આ પ્રોબ્લેમ થતો હોય, ચિંતા થતી હોય છે કે આપણા કોમ્પ્યુટરમાં એ સમાવેશ થશે કે નહીં, બીજાના કોમ્પ્યુટરમાં એડ થશે કે નહીં। ઘણા બધા ડેટા હોય છે, ઘણી બધી ફાઇલો હોય છે, ઘણા બધા ફોલ્ડરો હોય છે। બીજો પ્રોબ્લેમ શું આવતો હોય છે કે આપણે કોમ્પ્યુટરથી ઇન્ટરનેટથી બીજાના કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ દ્વારા આપણે એને જવા દેવાની હોય ફાઇલ, ઓકે, તો તમારી પાસે ઘણા બધા ફોલ્ડર હોય, ઘણા બધા ફાઇલ હોય, તો પણ પ્રોબ્લેમ થતો હોય છે। ત્રીજો પ્રોબ્લેમ એ થતો હોય છે કે એનું ઇન્ટરનેટ આપણું એ સ્પીડ પણ ઓછી થઈ જતી હોય છે, ડેટા વધારે હોય તો। અને પછીનો પ્રોબ્લેમ એ થતો હોય છે કે તમારી પાસે ડેટા વધારે હોય તો ઇન્ટરનેટ પણ વધારે જોઈએ, કોઈને ઈમેલ કરો તો ડેટા વધારે હોય, વોટ્સઅપ કરો તો ડેટા વધારે હોય, તો તમારા એ જતા હોય તો ઇન્ટરનેટ વધારે જોઈએ છે। તો આવી બધી જે ફાઇલો અને ડિરેક્ટરીનું જે સોલ્યુશન કરવાનું છે એને કોમ્પ્રેસ કરીને જો તમે જવા દો, કોમ્પ્રેસ પદ્ધતિ એવી છે જેનાથી આ તમને બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય। કયા કયા? તો એક તો ઇન્ટરનેટ ઓછું જોઈએ, બીજું ઝડપથી ડેટા જાય, ત્રીજું એક સાથે ડેટા જાય, ઓકે, અને તમારી જે સંગ્રહની જગ્યા છે એમાં વધારો રહે, ઓકે। તો અહીંયા આપણે કોમ્પ્રેસ ડેટા છે એ કઈ રીતે થાય એની વાત કરવાના છીએ। કોમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ તો આખી ડિરેક્ટરી એક ફાઇલમાં મૂકવા માટેની જે ટેકનિક વિકસાવી છે તેને આરસીવ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે। આ એમસીક્યુ ઘણીવાર પૂછાઈ ગયેલો છે સ્ટુડન્ટ, યાદ રાખજો। તેઓએ કોમ્પ્યુટર ફાઇલ અને ડિરેક્ટરી માટેની સંગ્રહ જે જરૂરિયાત હોય છે તે ઘટાડવા માટે ઘણી બધી ટેકનિક વિકસાવી છે। હવે વૈજ્ઞાનિકોએ તો ઘણું બધું એવું કોમ્પ્યુટર સિસ્ટમની અંદર એવું આપ્યું છે,
ઘણું બધું એમાં આપણે ટેકનિક છે કોમ્પ્યુટરની અંદર, આમાં આપણે અલગ અલગ છે ભાઈ. આપણે કોમ્પ્યુટર ડેટા કેવી રીતે ઘટાડવો, આપણી પાસે ઘણા બધા ફોલ્ડર છે, ઘણી વાર આપણા મોબાઈલમાં એવો પ્રોબ્લેમ રહેતો હોય છે, ઘણા કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ રહેતો હોય કે હવે ડેટા સામે એમ નથી. તો ડેટા કોમ્પ્રેસ એટલે શું, હાઉ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ડેટા ઘટાડવા. ઓકે, 1 GB હોય તો 500 MB કરી દેવું એવું, પણ ડેટા ડિલીટ નહીં કરવા. ડેટા કોમ્પ્રેસ એટલે ડેટા પાછા મળવા. ઓકે, હું તમને એમ કહું કે તમારા મોબાઈલમાં 100 સોંગ સામે એમ છે, અને પછી તમારે હજી એમાં 10 સોંગ નાખવા છે, તો તમે પેલા 100 છે એમાંથી 10 ડિલીટ કરી દો અને બીજા 10 નાખો, એને કોમ્પ્રેસ નહીં કહેવાય, કેમ કે એ ડિલીટ થઈ ગયા. ઓકે, આ તો કોમ્પ્રેસ એટલે ડેટા તમને રિટર્ન મળવા જોઈએ, એને ડેટા કોમ્પ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઘણી બધી એવી ટેકનિક આપી છે, એમાંથી એક એ લોકોએ પહેલાં હું સિમ્પલ એક લિપી લેંગ્વેજની વાત કરી છે. પહેલાં હું લિપી લેંગ્વેજ લઈ આવું, પછી ઉપર અંડરલાઈન કરાવું. એક પોયમ છે જેનું નામ છે 1 લિટલ 2 લિટલ 3 લિટલ ઇન્ડિયન્સ 4 લિટલ 5 લિટલ 6 લિટલ ઇન્ડિયન્સ 7 લિટલ 8 લિટલ ઇન્ડિયન, એવી એક પોયમ લખી છે સ્ટુડન્ટ. એની અંદર ઘણા બધા અક્ષરો છે, ઘણા બધા કેરેક્ટરો છે. ઓકે, હવે એ લિપિ લેંગ્વેજમાં એને ઓછા કરવા છે, મારે ઓછા બાઇટ કરવા છે, ઓછા અક્ષર કરવા છે, તો હું શું કરીશ? તો હવે એના માટે એ લોકો નીચે જો તમે એક અલ્ગોરિધમ તરીકે જ આખું કામ કરેલું છે, એણે ફર્સ્ટ લખેલું છે, જુઓ 0 0 લીધો છે 1 માટે, એટલે 1 લખવું અહીંયા 0 એટલે 3 અક્ષર આવી ગયા એમાં, પછી 1 એટલે લિટલ. ઓકે, એટલે તમે લિટલ નહીં લખવાનું, 1 લખવાનું. હવે પછી 2 લખવાનું એટલે 2 આવી જશે, TWO આવી જશે. 3 3 4 એટલે ઇન્ડિયન, 5 એટલે ફાવર, 6 એટલે 5, 7 એટલે 6, 8 એટલે 7, 9 એટલે 8, A એટલે 9, B એટલે 10, C એટલે ઇન્ડિયન, D એટલે બોયસ, E એટલે બોય. ઓકે, આ રીતે બધાના એ જે શબ્દ હતા, જે વર્ડ હતા, એ બધાના નંબર ધારી લીધા. હવે એની શરૂઆત કરે, શરૂઆત કરીશ તો પહેલાં 0 મૂકે, જુઓ શું મૂકે છે, 0. ઓકે, એન્ડ 0 મૂકે છે અને લખે છે 1 2 0 1 લખે, શું લખે, 0 1 0 1 એટલે શું થાય, 0 એટલે 1 અને 1 એટલે લિટલ, પછી ડોટ કરીને શું લખ્યું, 2 1 2 1 એટલે શું થાય, 2 1 લખ્યું એટલે શું થાય, 2 એટલે 2 અને 1 એટલે લિટલ, પછી લખ્યું 1 4 1 એટલે 1 અને 1 એટલે લિટલ, 4 એટલે ઇન્ડિયન્સ. આવી રીતે જો લાસ્ટ લાઈન જુઓ, B1CD જુઓ તો 4 કેરેક્ટર્સ થયા ને. હવે એનું આપણે પોયમ બનાવીએ તો B એટલે શું થાય, 10 થાય, અને 1 એટલે લિટલ એટલે 10 લિટલ, C એટલે શું થાય, ઇન્ડિયન, અને D એટલે શું થાય, બોયસ, એટલે શું થયું આખું, 10 લિટલ ઇન્ડિયન બોય. એટલે આવી ગયું આખી પોયમ આ રીતે છે. ઓકે, એ પોયમની અંદર આમાં આ રીતે તમે અક્ષરો ઘટાડી શકો છો. ઓકે, અલ્ગોરિધમ દ્વારા તમે અક્ષરો ઘટાડી શકો છો. કેટલા અક્ષર ઘટ્યા તો એ હજી આખું કન્ટિન્યુ છે. હાઉ લાસ્ટ જુઓ, હાઉ લાસ્ટ 0 1 CE, 0 છે એટલે શું થશે, 1 અને 1 એટલે લિટલ એટલે 1 લિટલ, સી એટલે શું થશે, ઇન્ડિયન, અને ઈ એટલે શું થશે, બોય. ઓકે, તો આ રીતે આખી પોયમ એ અલ્ગોરિધમમાં નાની થઈ જતી હોય છે, જેને લિપી લેંગ્વેજ કહેવાય છે. જો આમાં નીચે લખેલું છે એનું કદ કેટલું હતું, કેટલા બાઇટ હતા, 3 to 4 બાઇટ હતા, એનો કેટલા બાઇટ થઈ ગયા જુઓ. તો આને લિપી તરીકે ઓળખવામાં આવે છે, લિપી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે, કે આ અલ્ગોરિધમ દ્વારા તમે આ રીતે માહિતી ઘટાડી શકો છો. આમાં સ્ટુડન્ટ MCQ હું, તમે ઘણી બધી આવી લેંગ્વેજનો યુઝ કરીને, કન્વર્ટ કરીને તમે લિપી લેંગ્વેજનો યુઝ કરી શકો છો. હવે આનાથી યાદ હું રાખવાનો MCQ હું છે સ્ટુડન્ટ, તો તમે જો આ જે ટેબલની શરૂઆત થઈ એ ટેબલમાં સિમ્બોલ આપ્યા છે, તમારા ટેક્સ્ટમાં ક્લિયર દેખાતા હશે, અહીંયા કેરેટ છે શરૂઆતમાં અને અહીંયા ડોલર છે. આ બે MCQ યાદ રાખજો સ્ટુડન્ટ, કેરેટ ટેબલની શરૂઆતમાં આવ્યું છે અને અંત બતાવવા માટે ડોલર આવે છે. આ બે MCQ આ લિપી લેંગ્વેજમાં યાદ રાખવાના. તો આવી રીતે તમે લિપી લેંગ્વેજનો યુઝ કરીને
લિપી લેંગ્વેજનો યુઝ કરીને તમે તમારા ડેટા છે એને કોમ્પ્રેસ કરી શકો છો સ્ટુડન્ટ. હવે આપણે કોમ્પ્યુટરની ટેકનિક કઈ આવે છે, કોમ્પ્યુટરની વાત કરીએ, આ તો લિપી લેંગ્વેજની વાત કરીએ, કોમ્પ્યુટરમાં કઈ રીતે ડેટા ઘટે છે. આર્કાઇવ મેનેજર જેની વાત કરવાના છીએ આપણે, ઓકે, એની વિશે આપણે ભણવાના છીએ કે આ કોમ્પ્યુટરની સિસ્ટમ છે. ઓકે, તો આમાં યાદ રાખજો, આર્કાઇવ મેનેજર એક કરતાં વધુ ફાઇલ અથવા આખી ડિરેક્ટરીને એક ફાઇલમાં જોડી દે છે, જેને ફાઇલનો ભંડાર કહેવાય છે. આઈએમપી એમસીક્યુ છે સ્ટુડન્ટ, ફર્સ્ટ લાઇન યાદ રાખી લેજો, ભૂલાય નહીં. ઓકે, લિનક્સમાં ટાર, ટેપ આરસી યાદ રાખજો, ટારનું ફૂલ ફોર્મ આઈએમપી છે સ્ટુડન્ટ, ભૂલાય નહીં. એ સર્વસામાન્ય આરસી માળખું છે. આરસી સંકોચિત સગવડ પૂરી પાડે છે, એટલે જ્યારે પણ કોમ્પ્રેસ કરેલી ડેટા હોય એ ટાર હોય છે, જેની ફાઇલનું કદ ઘટાડે છે અને એક કરતાં વધુ સંકોચન અલ્ગોરિધમ બનાવે છે, અને જેને ઝીપ ફાઇલનું માળખું અથવા ટાર ડોટ જીઝેડ તરીકે ઓળખાય. એટલે જેનું આપણે કેમ નોટપેડની ફાઇલ હોય તો TXT હોય, એટલે નોટપેડની ફાઇલ હોય, ડોક્યુમેન્ટ હોય, વર્ડની ફાઇલ હોય, એમ ઝીપ જેની પાછળ હોય, જે ફાઇલની પાછળ એક્સટેન્શન ઝીપ હોય એને, અને ટાર ડોટ જીઝેડ હોય, તો એ કોમ્પ્રેસ ફાઇલ હોય. કેવી ફાઇલ હોય છે? કોમ્પ્રેસ, યાદ રાખજો, ભૂલાય નહીં. આપણે અહીં લિનક્સની વાત કરીએ છીએ, એટલે લિનક્સની અંદર ટાર તરીકે ઓળખાય છે. ઓકે, પહેલાંમાં આપણે રાર આવે છે, રાર ઝીપ અને રાર આવે છે, આમાં ટાર આવે છે. અહીંયા યાદ રાખજો, ટાર ટાર ડોટ ઝીઝેડ એ એક્સટેન્શન હોય છે ફાઇલનું, અને એને ટાર બોલ તરીકે પણ ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ટાર બોલ. સ્ટુડન્ટ આખો પેરેગ્રાફ આઈએમપી છે, ધ્યાન આપજો. આપણે ઓપન ઓફિસ હોય તો એમાં જાવા જાર ફાઇલ હોય, જે આર, એ કોમ્પ્રેસ ફાઇલ હોય છે, એ તમારે ઇન્સ્ટોલ કરવી પડે તો જ ઓપન ઓફિસની અંદર બધા જે બેઝ છે એ કન્ટિન્યુ થતા હોય છે. તો સ્ટુડન્ટ હું તમને એ બતાવું છું વિડીયો તરીકે કે ભાઈ એની અંદર કઈ રીતે કોમ્પ્રેસ થાય છે એ પણ બતાવી દઉં તમને, એકવાર જોઈ લો સ્ટુડન્ટ. હલો સ્ટુડન્ટ, જો તમારી સામે બે ફાઇલ તમને દેખાય છે, રાર ફાઇલ, આ બે ફાઇલ તમને દેખાય છે, આ બંને ફાઇલને આપણે કોમ્પ્રેસ કરવાની છે. ઓકે, બંને ફાઇલ જુઓ, એના પર રાઇટ ક્લિક કરવાનું છે. રાઇટ ક્લિક કરીને આપણે આર્કાઇવ, એડ ટુ આર્કાઇવ ઉપર ક્લિક કરવાનું છે. એડ ટુ આર્કાઇવ ઉપર ક્લિક કરશું અથવા તમે કોમ્પ્રેસ ઉપર ક્લિક કરી શકો છો, બે ઓપ્શન સેમ છે. એડ ટુ આર્કાઇવ ઉપર તમે બંને ફાઇલ સિલેક્ટ કરીને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને ઓપ્શન દેખાશે, રાર દેખાશે અને ઝીપ દેખાશે. રાર ઝીપ, એમાં રાર આપણે ટેક્સ્ટ બુકમાં ઝીપ આપ્યું છે, એના પર ક્લિક કરી કરશો તમે અને ઓકે કરી દો એટલે તમારી સામે આ બંને ફાઇલ ભેગી થઈ ગઈ અને એક નવું ફોલ્ડર બની ગયું છે. બેને બુક બાંધેલી હોય એવું જો દેખાય છે, બુક બાંધેલી. ઓકે, આ અને એની અંદર ખોલો તો તમને આ જે રીતે ફાઇલો દેખાય છે એ તમને જોવા મળશે. આ કોમ્પ્રેસ થઈ ગઈ અને બંને બંધાઈ ગઈ, એટલે તમારા ડેટા છે ઘટી ગયા, તમારા ડેટા છે એ ઘટી ગયા. આનું કારણ એ કે તમારી ફાઇલો પરફેક્ટ પાછી તમારે હવે રિટર્ન જોતી છે તો તમે એક્સટ્રેક્ટ હિયર કરી શકો છો અને એના ડેસ્કટોપ સિલેક્ટ કરો, એટલે ડેસ્કટોપ પર આવી જાય. પણ પહેલી પહેલી ફાઇલો મારે ડિલીટ કરવી પડશે, એ હું ડિલીટ કરી તો અને પાછું એ કોપી થઈ જશે, હું એને ડિલીટ કરી દઉં પેલા બંનેને. ઓકે, હવે હું ડેસ્કટોપ ઉપર એક્સ્ટ્રા ક્લિયર કરું છું એટલે પાછું અનકોમ્પ્રેસ થઈ જશે, એના ઉપર ક્લિક કરીશ એટલે પાછી એ બંને ફાઇલો છે એ આવી જશે. સ્ટુડન્ટ આ રીતે આ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર તમે આને પેલી કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ, હલો સ્ટુડન્ટ, તો આ રીતે તમે ફાઇલ કોમ્પ્રેસ કરો છો એટલે સાઇઝ એની ઘટી જતી હોય છે અને ફોલ્ડર બની જશે. મતલબ મારે તમને એમ કહેવાનું છે કે એ આ રીતે છે, જો હવે તમને ટેક્સ્ટ બુકમાં બતાવ્યું છે આ કોમ્પ્રેસ થઈ ગયેલું છે, એનું એક્સટેન્શન પણ તમે જોવો છો. એનું એક્સટેન્શન છે એમાં એક્સટેક્ટ લખેલું છે, એટલે એના ઉપર ક્લિક કરશો એટલે પાછી તમારી ફાઇલ જેવી હતી એવી એ બની જતી હોય છે. મતલબ ડેટા કઈ રીતે ઘટે એ મેં તમને આખું બતાવી દીધું છે. હવે એ તમે કઈ રીતે રાઇટ ક્લિક કરીને કોમ્પ્રેસ કરી શકો છો, મેં તમને આખી પ્રોસેસ બતાવી, આમાં બતાવેલી છે. રાઇટ ક્લિક કરીને કરી શકો છો, ડિરેક્ટરી ઘટાડી શકો છો અને એપ્લિકેશનમાં જે એક્સેસ
એસેસરીઝમાં આરસીયુ મેનેજરનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને એડિટ કરીને લિસ્ટમાં પણ તમે એડ કરી શકો છો સ્ટુડન્ટ. મતલબ ફાઇલને ઘટાડવું એટલે શું કે પાછું રિટર્ન મળવું જોઈએ. એટલે તમે કોઈ પણ જગ્યાએ ઘટાડો એટલે કોમ્પ્યુટરથી ફાઇલ તમારા જીબી હોય તો ડેટા અમુક ટકા તમારા એમબીમાં કરી દેતું હોય છે, ઘટાડતું હોય છે અને આખું એ ફોલ્ડર બની જતું હોય છે સ્ટુડન્ટ. એટલે તમે એક સાથે એ ફોલ્ડર, મેં એમના તમને બતાવ્યું હતું એ બુક, ત્રણ બુક બાંધેલી, એ ત્રણ છે, એ ત્રણ એક સાથે તમે કોઈ પણ ઈમેલ કરો, ઈમેલ કરો, તમે કોઈને ઇન્ટરનેટમાં મોકલો તમે, તો એ ઝડપથી એ લોકોને મળી જતું હોય છે અને એક સાથે એ લોકોની ડેટા મળતા હોય છે. તો આ રીતે એ કોમ્પ્રેસ થઈ જશે એટલે તમારી પાસે બે ફાઇલ રહેશે, એક તો પેલા ઓરિજિનલ હતી અને એની તમારે આ પેલા આર્કિવ જે આખી ફાઇલ બની ગઈ હતી, આરઆર ફાઇલ અને ઝિપ ફાઇલ એ પણ બની જશે. એટલે તમારે પહેલી છે જે ઓરિજિનલ ફાઇલ એને ડિલીટ કરી દેવાની, એટલે પેલી રાર ફાઇલ છે એ બની જાય. એમાં તમે પાસવર્ડ પણ સેટ કરી શકો છો, એટલે તમે કોઈ પણ પાસવર્ડ એક ફાઇલ છે એ કોઈ ખોલી શકે નહીં, તમારી રાર ફાઇલ ઝિપ ફાઇલ છે એ કોઈ ખોલી શકતું નથી સ્ટુડન્ટ. તો આ રીતે આખું એ મેં તમને હમણાં બતાવ્યું એ રીતે તમે ફાઇલને કામ કરી શકો છો સ્ટુડન્ટ. અહીંયા આપણે કોમ્પ્રેસ ડેટાનો ટોપિક પૂરો કરીએ છીએ સ્ટુડન્ટ. એકવાર રીડિંગ કરી નાખજો, બહુ જ ઇઝી છે ટોપિક, ઓકે. અને એમસીક્યુમાં થોડાક હશે એટલે ધ્યાન મેં હાઇલાઇટ કર્યા છે, એમસીક્યુ એ જોઈ લેજો, ઓકે. બાકી આપણે ક્લાસની અંદર પાછું એ રિપીટ કરવાના છે. અહીં લગી રાખીએ છીએ, નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોની અંદર ભણશું આપણે.